દીવ ખાતે આરએસએસ સ્થાપના દિવસની પ્રથમવાર ઉજવણી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં વિજયાદશમી દશેરાના દિવસે થઈ હતી, જે અનુસંધાને દર વર્ષે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આરએસએસ દ્વારા વિવિધ સ્થળોએ ભવ્ય શસ્ત્રપૂજન કાર્યક્રમો યોજાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દીવના ઇતિહાસમાં પ્રથમવાર વિજયાદશમી દશેરા ઉત્સવ નિમિત્તે દીવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના પ્રાંગણમાં પથ સંચાલન સાથે શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે દીવ મંડળ પ્રમુખ નંદકિશોર દુબલ, તાલુકા કાર્યવાહ કેઉર મેજેઠિયા, સોમનાથ જિલ્લા પ્રચારક નરોત્તમભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિતિમાં તમામ મહાનુભાવો અને કાર્યકર્તાઓ દ્વારા કદમ તાલ સાથે પથ સંચાલન કરવામાં આવેલ, ત્યારબાદ તમામ દ્વારા શ્રદ્ધાપૂર્વક શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોમનાથ જિલ્લા પ્રચારક નરોત્તમભાઈ રાવલ દ્વારા સ્થાપના દિન નિમિત્તે સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ શા માટે મનાવવામાં આવે છે તે અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ. તાલુકા કાર્યવાહ કેઉર મજેઠિયા દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સફળ આયોજન દીવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સંચાલક કિરીટભાઈ વાજા, કિશોરભાઈ કાપડિયા, સઘનભાઈ બામણિયા અને નાનજીભાઈના સફળ નેતૃત્વ હેઠળ કરવામાં આવેલ. મીનાક્ષી ગઢવી, JDSTV. નમસ્કાર, હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તાલુકા કાર્યવાહ કેરભાઈ મજેઠિયા. આજે દીવની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ઉના તાલુકાનું વિજયાદશમી ઉત્સવ નિમિત્તે શસ્ત્રપૂજન તેમજ સંચાલનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર ઉના તાલુકા તેમજ દીવ વણાકબારા સાઉદવાડી વાડી વિસ્તારના કાર્યકર્તાઓ આમાં ઉપસ્થિત હતા. અંદાજીત 100 ઉપર કાર્યકર્તાઓ ગણવેશ સાથે હતા અને દીવની અંદર ઇતિહાસમાં પહેલી વખત આ સંચાલન નીકળ્યું છે, તો દીવમાં પણ સારું એવું સંઘનું કામ થાય એના માટે અમારો પ્રયત્ન છે. ઘણા બધા કાર્યકર્તાઓ દીવ તેમજ અલગ અલગ વાડી વિસ્તારમાંથી જોડાણા છે અને આ કાર્યક્રમ દર વર્ષે થતો હોય છે. આ વર્ષે દીવમાં આ કાર્યક્રમ